રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાનો એક કેસ નોંધાયો અને છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નહીં. રવિવારે લદ્દાખની મુલાકાતે જશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ. અમદાવાદ એરપોર્ટ પર સતત છઠ્ઠી વખત બર્ડ હીટની ઘટના. અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઇટ સાથે બર્ડ હીટ થતાં સદનસીબે કોઈ દુર્ઘટના નહીં. મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ઈડીનું સમન્સ. આજે અનિલ દેશમુખના પીએ અને પીએસની કરાઈ ધરપકડ. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 48,698 નવા કેસ નોંધાયા. 1,183 લોકોના મૃત્યુ થયા. આજથી સુરતના કાપડ માર્કેટના કામકાજનો સમય વધારાયો. સવારે 9:30 થી રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલશે. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશને લીધો નિર્ણય. રાજકોટના ગોંડલમાં વોરાગઢરા રોડ પર એક મકાનમાં પોલીસના દરોડામાં ડુપ્લિકેટ વિદેશી દારૂનો જથ્થો પકડાયો. જાણીતી કંપનીઓના સ્ટીકર સાથે ડુપ્લિકેટ દારૂના જથ્થા સહિત નરેન્દ્ર ઉનડકત નામના શખ્સની કરી ધરપકડ. રાજસ્થાનમાં છેલ્લા 2 દિવસમાં કોરોનાથી એક પણ મોત નહીં. એક્ટિવ કેસ 1,873. રાજ્યમાં આજથી રાહતના નવા નિયમો લાગુ. જૂના નિયમો 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હતા લાગુ. 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ હટાવાયો અને અન્ય 18 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી. દુકાનો સહિત વ્યાવસાયિક એકમો રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રેસ્ટોરન્ટ હોટલ રાત્રે 9 સુધી 60% ક્ષમતાની સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. 18 શહેરોમાં સંચાલકો માલિકો સ્ટાફે 30 જૂન સુધી રસી લેવી ફરજિયાત રહેશે. સિનેમાઘરો મલ્ટીપ્લેક્સ ઓડિટોરિયમ 50% ક્ષમતા સાથે ચાલુ રખાશે. પાર્ક અને બગીચા રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. જીએસઆરટીસીની બસોમાં 75% ક્ષમતા સાથે છૂટ અમલી. વાંચનાલયોની ક્ષમતા મુદ્દે 60% ને મંજૂરી અપાઈ.